લખીએ છીએ પણ એને અંગ્રેજી અંકમાં જોવાનું છે. તો એના 1 થી 10 એકડા છે ને, એના અંગ્રેજી નંબર્સ આપણે લખવાના છે. અંગ્રેજી નંબર્સ એટલે 1, 2, 3 એટલે 1 થી 10 સુધીના. તો જો બાળકો, અહીં 1 આપ્યું છે, એની સામે 1 લખ્યું છે, તો 1ને અંગ્રેજીમાં શું કહેવાય? 1. જો 1ને અંગ્રેજીમાં શું કહેવાય? 1. તો આપણે પહેલા આ ટપકા પર પેન્સિલ ફેરવીને ગૂંટીશું. 1 1 1 1 1. હવે અહીં તમારે જાતેથી લખવાનું. હવે 2ને અંગ્રેજીમાં શું કહેવાય? 2. તો પહેલાં આપણે ટપકા પર પેન્સિલ ફેરવીને 2 ગૂંટીશું. તમારે બોલતા જવાનું અને લખતા જવાનું, 2 2 2 આ રીતે. હવે 3 એટલે 3. તો હવે 3, તો ટપકા પર આપણે પેન્સિલ ફેરવીશું, 3 3 3. આ રીતે તમારે બોલતા જવાનું અને લખતા જવાનું. હવે 4, તો 4ને અંગ્રેજીમાં શું કહેવાય? 4. તો 4 આપણે લખીશું, 4 4 4. આ રીતે તમારે ટપકા પર ગૂંટવાનું અને પછી જાતેથી લખવાનું છે. હવે 5, તો 5ને શું કહેવાય? 5 5 5 5. આમ બોલતા જવાનું અને ગૂંટતા જવાનું. હવે 6ને શું કહેવાય? 6. તો અહીં 6 લખીશું, 6 6. આ રીતે તમારે લખવાનું છે. અહીં સુધી લાઈન પૂર્ણ કરવાની છે. હવે 7, તો 7 7 7. આ રીતે લખવાનું છે. હવે 8ને 8, તો 8 આપણે લખીશું, 8. હવે 9 9ને શું કહેવાય? 9. તો આપણે 9 લખીશું આ રીતે. પછી છે 10, તો 10ને શું કહેવાય? 10 10 10 10. આ રીતે તમારે બોલતા જવાનું અને લખતા જવાનું અહીંથી અહીં સુધી. આ તમારું આજનું હોમવર્ક છે. આવજો.